નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું ધોરણ ચાર વિષય ગણિત ચેપ્ટર બાર કેટલું કેટલું ભારે હલકું આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે આ ચેપ્ટરમાં આપણે વજનના નાના મોટા એકમો જેવા કે ગ્રામ અને કિલોગ્રામ તેની સમજ મેળવવાની છે અને સાદા રાજવાની મદદથી હલકી ભારે વસ્તુ કેમ નક્કી કરી શકાય એ પણ શીખવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ શરૂ કરીએ તમારા ગણિત ગમતના પાઠ્યપુસ્તકના પેજ નંબર એકસોને તેત્રીસ પર આ ચેપ્ટર છે આપેલું છે હવે અહીં આપણને શું માહિતી આપી છે એ વાંચી અને સમજવાનો પ્રયત્ન કરીએ હેત અને મનુ ઘર બદલી રહ્યા હતા તેમણે તેમની દરેક વસ્તુ ઘોડાગાડીમાં ભરી તેમાં ઘણી વસ્તુ હતી જેમ કે પાણીની ટાંકી ઘઉંના પાંચ કોથળા ત્રણ ટેબલ એક કબાટ ચાર ખુરશીઓ બે ગાદલા ચોખાના ત્રણ કોથળા એક વાંસની નિસરણી માટલા અને તવા તો જો અહીં કઈ વસ્તુ એણે ઘોડાગાડીની અંદર ભરી છે આપી છે અને એની કેટલી સંખ્યા છે એ પણ દર્શાવ્યું છે તો કે ઘઉંના કોથળા તો કેટલા તો કે પાંચ ટેબલ તો કેટલા તો કે ત્રણ એવી રીતે આપણે એની સંખ્યા પણ આપી છે જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં તેઓને નવાઈ લાગી આમ કેમ થયું તેમના પિતાજીએ કહ્યું કે આ ઘોડો નાદુરસ્ત છે અને તે સાતસો કિલોગ્રામથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી એટલે કે અહીં વજન છે વધારે થઈ ગયું છે વસ્તુઓ જે ભરી છે એનાથી વજન વધી ગયું છે જે આ ઘોડો છે એ ઉંચકી શકે નથી માત્ર સાતસો કિલોગ્રામ વજન જ ઉપાડી શકે ત્યારે હવે અહીં એ લોકો એ નક્કી કરે છે કે આ જે સામાન છે આ બધી જ વસ્તુઓ છે એનું વજન કેટલું હશે તો ચાલો આપણે ગણતરી કરીએ કે અહીં ઘોડાગાડીની અંદર જેટલી વસ્તુઓ ભરી છે એનું કુલ વજન કેટલું હશે હવે અહીં તમને એક ચાર્ટ આપ્યો છે એની અંદર ગાડીની અંદર ભરેલી વસ્તુની સંખ્યા અને એની સામેનું વજન આપ્યું છે જેમ કે ઘઉંનો એક કોથળો છે તો એનું વજન કેટલું છે તો કે સો કિલોગ્રામ ચોખાનો એક કોથળો એનું વજન કેટલું તો કે પાંત્રીસ કિલોગ્રામ પાણીની ટાંકી તો એનું વજન કેટલું પચાસ કિલોગ્રામ કબાટ એક છે તો એનું વજન કેટલું સિત્તેર કિલોગ્રામ એક ટેબલનું વજન દસ કિલોગ્રામ એક ખુરશીનું વજન પાંચ કિલોગ્રામ એક ગાડલાનું વજન વીસ કિલોગ્રામ વાસની નિસરણી તો એનું વજન છે દસ કિલોગ્રામ માટલા અને તવા તો એનું વજન છે દસ કિલોગ્રામ હવે આપણે કુલ કેટલી વસ્તુ છે એ ઘોડાગાડીની અંદર ભરી છે અને એનું કુલ કેટલું વજન થાય છે શોધવાનું છે તો સૌપ્રથમ પ્રથમ ઘઉંના કોથળા તો આપણને ખ્યાલ છે એ રીતે પાંચ ઘઉંના કોથળા છે એકનું વજન સો તો પાંચનું કેટલું તો કે સો ગુણ્યા પાંચ કરીશું એક જે ઘઉંનો કોથળો છે એનું વજન એને ગુણ્યા કુલ વસ્તુ એટલે કે પાંચ કોથળા તો એને ગુણ્યા પાંચ કરીશું એટલે કે સો ગુણ્યા પાંચ એટલે ગુણાકાર કરતાં જવાબ આવશે પાંચસો કિગ્રા એટલે આપણે એમ કહી શકીએ કે ઘઉંના પાંચ કોથળાનું વજન છે પાંચસો કિગ્રા ત્યારબાદ ચોખાના કોથળો ચોખાના ત્રણ કોથળા છે એક કોથળાનું વજન છે પાંત્રીસ કિગ્રા તો પાંત્રીસ ગુણ્યા ત્રણ કરીશું તો પાંત્રીસ ગુણ્યા ત્રણ કરતાં જવાબ મળે એકસો પાંચ કિગ્રા એટલે એમ કહી શકાય કે ત્રણ ચોખાના કોથળા છે એનું વજન છે એકસો ને પાંચ કીગ્રામ ત્યારબાદ પાણીની ટાંકી એક જ છે તો એનું વજન આવશે પચાસ ગુણ્યા એક એટલે કે પચાસ કિલોગ્રામ ત્યારબાદ કબાટ કબાટ પણ એક જ છે અને એક કબાટનું વજન છે સિત્તેર એટલે કે સિત્તેર ગુણ્યા એક એટલે કે સિત્તેર કિલોગ્રામ ત્યારબાદ ટેબલ તો ટેબલની સંખ્યા છે ત્રણ હવે એક ટેબલનું વજન દસ એને ગુણ્યા એવા કેટલા ટેબલ તો કે ત્રણ તો કે દસ ગુણ્યા ત્રણ એટલે દસ તરીને ત્રીસ એટલે કે ત્રીસ કિલોગ્રામ ત્રણ ટેબલનું વજન થાય ત્રીસ કિલોગ્રામ ત્યારબાદ ખુરશી ખુરશી ચાર છે એક ખુરશીનું વજન પાંચ કિલોગ્રામ એવી ચાર ખુરશી એટલે કે ચોકને વીસ એટલે કે ટોટલ વજન આવે વીસ કિલોગ્રામ ચાર ખુરશીનું વજન થશે કુલ વીસ કિલોગ્રામ ત્યારબાદ ગાદલું તો કે ગાદલાની સંખ્યા છે બે એક ગાદલાનું જે વજન છે એ છે વીસ કિલોગ્રામ એવા બે ગાદલા એટલે કે વીસ ગુણ્યા બે વીસ દૂને ચાલીસ એટલે કે બે ગાદલાનું વજન થશે ચાલીસ કિલોગ્રામ ત્યારબાદ વાસની નિશરણી એ પણ એક છે એનું વજન છે દસ કિગ્રા એટલે દસ ગુણ્યા એક એટલે કે દસ કિલોગ્રામ ત્યારબાદ માટલા અને તવા તો એનું વજન છે દસ કિલોગ્રામ એટલે એ પણ અહીં લખીશું દસ કિલોગ્રામ હવે આજે બધું જ વજન લખ્યું છે ટોટલ વજન જે કિલોગ્રામમાં આપણે દર્શાવ્યું છે હવે એનો સરવાળો કરીએ એટલે કુલ કેટલું ઘોડાગાડીમાં વજન ભર્યું છે એનો ખ્યાલ આપને આવી જાય એટલે કે પાંચસો વત્તા એકસો પાંચ વત્તા પચાસ વત્તા સિત્તેર વત્તા ત્રીસ વત્તા વીસ વત્તા ચાલીસ વત્તા દસ વત્તા દસ આનો સરવાળો કરીએ એટલે જવાબ આવે આઠસો ને પાંત્રીસ એટલે કે ઘોડાગાડીમાં કુલ વજન ભર્યું છે આઠસો ને પાંત્રીસ કિલોગ્રામ હવે અહીં ઘોડાગાડીમાં આઠસો ને પાંત્રીસ કિલોગ્રામ વજન ભર્યું છે જ્યારે ખોડો છે માત્ર સાતસો કિલોગ્રામ વજન જ ઉપાડી શકે છે તો અહીં આપણે થોડું વજન ઓછું કરવું પડશે એટલે અમુક વસ્તુઓ છે એને કાઢી નાખવી પડશે તો અહીં આપણને સવાલ કર્યો છે કે કઈ વસ્તુઓ કાઢવી જોઈએ જેથી વજન સાતસો કિ કિલોગ્રામથી વધારે ન થાય તો અહીં આપણે ચોખાના ત્રણ કોથળા અને ત્રણ ટેબલ આને કાઢી નાખીએ તો વજન છે એ સાતસો કિલોગ્રામ છે એનાથી વધારે ન થાય જો ત્રણ ચોખાના કોથળા છે એનું વજન એકસો પાંચ કિલોગ્રામ છે જ્યારે ત્રણ ટેબલ છે એનું વજન આપણને અહીં જોવા મળે છે ત્રીસ કિલોગ્રામ એટલે બંનેનું કુલ વજન એકસો પાંચ વત્તા ત્રીસ એટલે કે એકસો ને પાંત્રીસ કિલોગ્રામ હવે આઠસો પાંત્રીસ કુલ જે ઘોડાગાડીમાં ભરેલું વજન છે આઠસો પાંત્રીસ કિલોગ્રામ એમાંથી આપણે એકસો પાંત્રીસ બાદ કરીએ તો જવાબ મળે આપણને સાતસો કિલોગ્રામ એટલે અહીં ઘોડાગાડીમાંથી ચોખાના ત્રણ કોથળા અને ત્રણ ટેબલને કાઢી નાખવા જોઈએ જેથી વજન છે સાતસો કિલોગ્રામ જેટલું વધે અને ઘોડો છે એ વજન ઊંચકી શકે અને ઘોડાગાડી આગળ ચાલી શકે હવે ત્યારબાદ અહીં કહ્યું છે કે ગાડામાં ભરેલી વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ છે કદમાં મોટી અને ભારે હતી આ ભારે વસ્તુ અને મોટા કદની વસ્તુનું વજન નક્કી કરવા માટે મોટું ત્રાજવું જોઈએ જો અહીં આકૃતિમાં તમને દર્શાવ્યું છે જેની અંદર ગાટલું છે એનું વજન માપે છે પરંતુ હેત અને મનુ તેમનું ત્રાજુ બનાવવા ઈચ્છતા હતા તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી જેમ કે એક લાકડી બે ઢાંકણા અને એક જાડો દોરો અને આ રીતે એમણે ત્રાજુઓ બનાવ્યું જો અહીં આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતે હવે તમારે પણ પોતાનું ત્રાજુઓ બનાવવાનું છે અને એ કેવી રીતે બનાવ્યું એ લખવાનું છે અને એનું ચિત્ર અહીં નીચે દોરવાનું છે તો તમારે જાતે ત્રાજવું બનાવવાની પ્રવૃત્તિ કરવાની છે હવે કેવી રીતે બનાવશો તો તમારે એક યોગ્ય લંબાઈની એક મજબૂત લાકડી લેવાની અને એને બે પલ્લા બનાવવાના બે પલ્લા બનાવવા માટે તમે બે ઢાંકણાનો ઉપયોગ કરી શકો કોઈ પણ સરખી સરખા માપના બે ઢાંકણા લઈ શકો અથવા તો તવો તવો હોય તો એવા બે તવા પણ લઈ શકો અને આ પલ્લાને લાકડીના બંને છેડે બાંધવા માટે જાડો દોરો લેવાનો છે અને ત્યારબાદ અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે દોરીની મદદથી પલ્લા છે એ જોડવાના છે લાકડી સાથે તો આ રીતે તમારે ત્રાજવું છે તૈયાર કરવાનું છે અને એ ત્રાજવાનું ચિત્ર તમારે અહીં નીચે દર્શાવવાનું છે જો મેં અહી તમને દર્શાવ્યું છે એ રીતે તમારે આ છે ત્રાજવું એ બનાવવાનું છે અને એનું ચિત્ર દોરવાનું છે હવે ત્રાજવું બનીને તૈયાર છે ત્યારબાદ અહીં મનુ અને હે તે એક પ્રવૃત્તિ કરી છે તો એણે એક પેન્સિલ અને એક ભૂમિતિની પેટી એટલે કે કંપાસ બોક્સ દીધું છે અને ત્રાજવાના બંને પલ્લામાં એ મૂક્યું છે એકમાં એણે હું મૂક્યું છે તો કે ભૂમિતિની પેટી એટલે કે કંપાસ પેટી અને બીજામાં પેન્સિલ મૂક્યું છે જો અહીં ત્રાજવો છે એના એક પલ્લામાં એણે કંપાસ પેટી અને એક પલ્લામાં એણે પેન્સિલ મૂકી છે હવે એમાં આ બંને જે ત્રાજવાના બંને પલ્લા છે એમાંથી કયું પલ્લું નીચે જશે કેમ અને એ દર્શાવતું ચિત્ર તમારે અહીં દોરવાનું છે તો જો અહીં મેં તમને ચિત્ર દોરીને દર્શાવ્યું છે એ રીતે એકમાં ભૂમિતિની પેટી છે અને એકમાં પેન્સિલ છે તો અહીં જેમાં ભૂમિતિની પેટી છે એ છે વજનમાં ભારે હશે જ્યારે પેન્સિલ હલકી હશે એટલે જેમાં ભૂમિતિની પેટી છે એ પલ્લું નીચે આવશે કારણ કે વજન વધારે હોવાથી એ નમી જશે જ્યારે પેન્સિલવાળું પલ્લું છે હલકું હશે એટલે ઉપર રહેશે જો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો હવે તમારે અલગ અલગ વસ્તુઓની જોડ બનાવી અને તમે જે ત્રાજુ બનાવ્યું છે એમાં એ મૂકવાનું અને ત્યારબાદ નક્કી કરવાનું કે કઈ વસ્તુ ભારે અને કઈ વસ્તુ હલકું છે એ તમારે નક્કી કરવાનું છે યાદ રાખવાનું કે જે પલ્લું નીચે જાય એ વસ્તુ ભારે હોય અને જે પલ્લું છે ઊંચું આવે એમાં એ વસ્તુ છે એ પલ્લામાં મૂકેલી વસ્તુ છે એ હલકી હોય છે તો જુઓ સૌ પ્રથમ પહેલું ઉદાહરણ લઈએ થાળી અને વાટકો તો ત્રાજવાના બંને પલ્લામાં એકમાં થાળી અને એકમાં વાટકો મૂકીએ તો થાળી છે એ વાટકા કરતાં વજનમાં થોડી ભારે હોય એટલે એ પલ્લું નીચે જશે જ્યારે વાટકાવાળું પલ્લું ઊંચું રહેશે એટલે આપણે એમ કહી શકીએ કે કયું પલ્લું છે નીચે જશે તો કે થાળીવાળું પલ્લું નીચે જશે ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ ચમચી અને કપ તો કે કપ છે એ ચમચી કરતાં વજનમાં ભારે હોવાથી કપ જે પલ્લામાં છે એ પલ્લું નીચે જશે ત્યા ત્યારબાદ ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ તો કે બંનેમાંથી ટૂથપેસ્ટ છે એ વજનમાં ભારે હોવાથી એ પલ્લું છે એ નીચે જશે ત્યારબાદ છે ખીલી અને હથોડી તો કે ખીલી અને હથોડી આ બંનેની જોડમાંથી હથોડી વજનમાં ભારે હોવાથી એ પલ્લું છે નીચે જશે એમ આપણે કહી શકીએ તો તમારે બીજી વસ્તુઓની જોડી અને ત્યારબાદ ત્રાજુ બનાવ્યું છે એની અંદર મૂકી અને તમારે કઈ વસ્તુ ભારે અને કઈ વસ્તુ હલકી છે એ જોવાનું છે અને ચેક કરવાનું છે હવે ત્યારબાદની પ્રવૃત્તિ છે કે તમારે પહેલા ત્રણ વસ્તુઓનું જૂથ બનાવવાનું છે જો અહીં ઉદાહરણ તરીકે આપ્યું છે જેમ કે રબર દડો અને કાગળ અને ત્રાજવાનો ઉપયોગ કરી અને તમારે એ વસ્તુને તેના વજન પ્રમાણે ગોઠવવાની છે તો તમે જે ત્રણ વસ્તુ લીધી હોય એમાં સૌથી હલકી વસ્તુ કઈ છે બંનેની વચ્ચેનું વજનવાળી વસ્તુ કઈ છે અને સૌથી ભારે વસ્તુ કઈ છે એ તમ એ રીતે તમારે અહીં કોષ્ટકમાં ગોઠવવાનું છે અને ઓછામાં ઓછા આવા પાંચ ઉદાહરણ લઈ અને આપેલું કોષ્ટક છે તમારે પૂરું કરવાનું છે તો અહીં સૌ પ્રથમ પહેલું ઉદાહરણ આપણને આપી દીધું છે જેમ કે રબર દડો અને કાગળ તો એમાંથી સૌથી હલકું શું હોય તો કે કાગળ અને બંનેની વચ્ચેનું તો કે રબર અને ભારે શું હોય તો કે દડો હવે એ જ રીતે બીજા ત્રણ ઉદાહરણ આપણે લઈએ ત્યારબાદ આપણે ઉદાહરણ લઈએ માપપટ્ટી કંપાસપેટી અને પુસ્તક તો આ ત્રણેયમાં માપપટ્ટી છે હલકી છે બંનેની વચ્ચે હોય એવી છે કંપાસ પેટી અને ભારે હોય એવું છે પુસ્તક ત્યારબાદ બીજા ત્રણ ઉદાહરણ જોઈએ દ્રાક્ષ નારંગી અને તળબૂટી તો અહીં દ્રાક્ષ છે વજનમાં સૌથી હલકી છે ત્યારબાદ બંનેની વચ્ચે હોય એમાં નારંગી અને સૌથી ભારે આવશે તળબૂજ ત્યારબાદ દિવાસળીની પેટી મોબાઈલ ફોન અને લેપટોપ તો કે સૌથી હલકી દિવાસળીની પેટી બંનેની વચ્ચે મોબાઈલ ફોન અને લેપટોપ છે સૌથી ભારે ત્યારબાદ છેલ્લું ઉદાહરણ જોઈએ રૂમાલ શર્ટ અને ચાદર તેમાં રૂમાલ સૌથી હલકો શર્ટ બંનેની વચ્ચે અને સૌથી ભારે આવશે ચાદર તો આ રીતે તમારે ઉદાહરણ તમારી રીતે જાતે અહીં લખવાના છે તમારે આ રીતે ત્રણ વસ્તુનું જૂથ બનાવવાનું અને તમારો જે ત્રાજવું છે એની અંદર મૂકી અને માપવાનું અને ત્યારબાદ લખવાનું કે સૌથી હલકું કયું છે બંનેની વચ્ચેનું કયું છે અને સૌથી ભારે વસ્તુ કઈ છે ત્યારબાદ અહીં સવાલ આપ્યો છે કે તમારું પોતાનું વજન આ ત્રાજવાનો ઉપયોગ કરી તમે શોધી શકશો તો એનો જવાબ આવશે ના અહીં તમારે હવે વજનિયા બનાવવાની પ્રવૃત્તિ કરવાની છે અને એની માટે તમારે ત્રાજવું વજન સાબુની ગોટી પ્લાસ્ટિકની થેલી રેતી અને રબર બેન્ડની જરૂરિયાત પડશે હવે એક નવા સાબુની ગોટી લેવાની એટલે એક નવો સાબુ લેવાનો એની પર તમે જોશો તેમાં વજન લખેલું હોય છે કે જે સાબુ છે એ એનું વજન કેટલું છે હવે માનો કે એક સાબુનું વજન છે સો ગ્રામ તો આપણે એ નક્કી થઈ ગયું કે એક સાબુ છે એનું વજન છે સો ગ્રામ જે આપણે લીધો છે હવે તમારે શું કરવાનું તો કે એક પલ્લામાં એ સાબુ મૂકવાનો અને બીજા પલ્લામાં એક પ્લાસ્ટિકની થેલી લેવાની અને એની અંદર રેતી નાખતું જવાનું અને રેતી ત્યાં સુધી નાખવાની જ્યાં સુધી બંને પલ્લા છે એકદમ સરખા ન થાય સમતોલ ન થાય એટલે એક સરખા ન લાગે બે પલ્લા ત્યાં સુધી હવે જ્યારે બંને પલ્લા એક સરખા થઈ જાય ત્યારે રેતી રેતી ઉમેરવાનું બંધ કરી અને એ જે પ્લાસ્ટિકની થેલી છે એને રબર બેન્ડથી બંધ કરી દેવાની એટલે બંને બાજુ પલ્લામાં સો સો ગ્રામનું વજન થઈ ગયું હવે તમારે એ જે રેતી ભરેલી પ્લાસ્ટિકની થેલી છે એની પર સો ગ્રામ એમ લખી નાખવાનું એટલે અહીં સાબુ છે એનું વજન પણ સો ગ્રામ અને જે રેતી ભરેલી પ્લાસ્ટિકની થેલી છે એનું વજન પણ સો ગ્રામ તો જો તમે સાબુ અને તમે શોધેલી થેલીનું વજન પલ્લામાં મૂકીને બંને વસ્તુનું સાથે વજન કરો તો એ આવશે સો ગ્રામ વત્તા સો ગ્રામ એટલે બસો ગ્રામ એટલે કે એક પલ્લામાં એ બંને વસ્તુને મૂકો તો એ પલ્લામાં બસો ગ્રામ જેટલું વજન થશે હવે એકસો પચાસ બસો ગ્રામ અને બસો પચાસ ગ્રામના અલગ અલગ વજન તમારે બનાવવાના છે એની માટે તમે જુદા જુદા વજનના સાબુનો ઉપયોગ પણ કરી શકો છો તો જે રીતે આપણે આગળ વજન તૈયાર કર્યું એ જ રીતે તમે અલગ અલગ આ રીતે પ્લાસ્ટિકની થેલી લઈ એની અંદર રેતી ભરી અને અલગ અલગ આવા વજનિયા બનાવી શકો છો અને એની પર તમારે લેબલ લગાવી દેવાનું કે એ કેટલા ગ્રામ અંદર રેતી ભરેલી છે એટલું એનું વજન થઈ ગયું એ તમારું વજન્યું થઈ ગયું તો આવા પાંચસો ગ્રામના એક હજાર ગ્રામના સાતસો પચાસ ગ્રામના મોટા વજનિયા પણ તમે બનાવી શકો છો અને ત્યારબાદ આ વજન્યાનો ઉપયોગ કરી તમારે જુદી જુદી વસ્તુનું વજન કરવાનું છે અને એ તમારી નોટબુકમાં લખવાનું છે ઉદાહરણ તરીકે ટૂથપેસ્ટ લ્યો તો એનું વજન બસો ગ્રામ ચાનું પેકેટ લો તો એનું વજન પાંચસો ગ્રામ આ રીતે તમારે જાતે એ પ્રવૃત્તિ કરવાની છે જુદી જુદી વસ્તુ લેવાની છે અને તમે બનાવેલા વજનિયાની મદદથી એ વસ્તુનું વજન કેટલું છે તમારે નક્કી કરવાનું છે અને તમારી નોટબુકમાં લખવાનું છે હવે અહીં આપણે મહાવરાનો પ્રશ્ન જોઈએ મહાવરાનો પહેલો સવાલ આપ્યો છે કે ત્રાજવાનું કયું પલ્લું નીચે જશે તીર દોરી દર્શાવો હવે અહીં આપણને કેટલાક ત્રાજવાઓ આપ્યા છે એ ત્રાજવા છે એના બંને પલ્લામાંથી કયું પલ્લું નીચે જશે એ આપણે તીર દોરીને દર્શાવવાનું છે જો અહીં ઉદાહરણ તરીકે આપણને ત્રાજવું છે એમાં તીર દોરીને દર્શાવેલું છે 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 તો એમાં એમાં એક જે પલ્લું ચાલીસ ગ્રામ 25 ગ્રામ એમ વજન મૂકેલું છે અને બીજા પલ્લામાં ચાલીસ ગ્રામ વત્તા પાંત્રીસ ગ્રામ એમ વજન મૂકેલું તો અહીં પ્રથમ પલ્લામાં ચાલીસ વત્તા પચીસ એટલે કે 65 ગ્રામ અને બીજા પલ્લામાં ચાલીસ વત્તા પાંત્રીસ એટલે કે પંચોતેર ગ્રામ તો પાસઠ ગ્રામ કરતા પંચોતેર ગ્રામ છે વધારે વજન છે એટલે એ પલ્લું કેવું જશે નીચે જશે એટલે ત્યાં એણે એરો દોરીને આપણને દર્શાવ્યું છે ત્યારબાદ એની બાજુમાં આપેલું બીજું જે ત્રાજવું છે એમાં જોઈએ તો બીજા ત્રાજવામાં પહેલા પલ્લામાં પંચોતેર ગ્રામ વત્તા પંચોતેર ગ્રામ એટલે કે એકસો પચાસ ગ્રામ વજન છે જ્યારે બીજા પલ્લામાં એકસો ચાલીસ ગ્રામ વત્તા પાંત્રીસ ગ્રામ એટલે કે એકસો પંચોતેર ગ્રામ વજન છે તો એકસો પચાસ ગ્રામ કરતાં એકસો પંચોતેર ગ્રામ વજન વધારે થાય એટલે કે બીજું પલ્લું છે નીચું જશે જો અહીં એરો કરીને મેં દર્શાવ્યું છે એ પલ્લું કેવું જશે નીચું જશે ત્યારબાદ ત્રીજું ત્રાજવું જોઈએ તો ત્રીજા ત્રાજવામાં પહેલા પલ્લામાં બસો ગ્રામ વત્તા એકસો પાંચ ગ્રામ વજન આપેલું છે એટલે કે ટોટલ થશે ત્રણસો પાંચ ગ્રામ વજન જ્યારે બીજા પલ્લામાં બસો પચાસ ગ્રામ અને એકસો પચાસ ગ્રામ એટલે કે ટોટલ થશે ચારસો ગ્રામ વજન તો ચારસો ગ્રામ વજન છે વધારે છે એટલા માટે એ પલ્લું છે નીચે જશે જો અહીં એરો કરીને મેં દર્શાવ્યું છે ત્યારબાદ ચોથું ત્રાજવું તો ચોથા ત્રાજવામાં પહેલું પલ્લું છે એમાં સાતસો ગ્રામ વધતા બસો પિસ્તાલીસ ગ્રામ વધતા પંચાવન ગ્રામ એટલે કે ટોટલ એક હજાર ગ્રામ વજન છે અને ત્યારબાદ બીજું પલ્લું છે એમાં છસો ગ્રામ વધતા બસો ચોપન ગ્રામ એટલે કે આપણે એમ કહી શકીએ કે આઠસો ને ચોપન ગ્રામ વજન છે તો અહીં જે એક હજાર ગ્રામવાળું પલ્લું છે નીચું જશે જો અહીં મેં એરો કરીને દર્શાવ્યું છે એ પલ્લું નીચે જશે ત્યારબાદ પાંચમું ત્રાજવું પાંચમા ત્રાજવામાં પહેલું જે પલ્લું છે એમાં એકસો છન્નું ગ્રામ વત્તા વીસ ગ્રામ વજન છે એટલે આપણે એમ કહી શકીએ કે ટોટલ અહીં બસો ને સોળ ગ્રામ વજન છે અને બીજા પલ્લામાં છે એકસો સત્તાણું ગ્રામ વજન તો બસો સોળ ગ્રામ વજન વધારે થશે એટલે એ પલ્લું નીચે જશે એટલે ત્યાં આપણે એરો દર્શાવીશું ત્યારબાદ છેલ્લું અને છઠ્ઠું ત્રાજવું એમાં પહેલાં પલ્લામાં છે પંચોતેર ગ્રામ વધતા છત્રીસ ગ્રામ એટલે આપણે એમ કહી શકીએ કે ટોટલ એકસો અગિયાર ગ્રામ વજન છે જ્યારે બીજા પલ્લામાં છે સો ગ્રામ વધતા ત્રેસઠ ગ્રામ એટલે કે એકસો ત્રેસઠ ગ્રામ વજન તો એકસો અગિયાર ગ્રામ વજન કરતાં એકસો ત્રેસઠ ગ્રામ વજન વધારે છે એટલે કે અહીં બીજું પલ્લું છે નીચે જશે જો અહીં એરો કરીને મેં દર્શાવ્યું છે ત્યારબાદ અહીં એક સવાલ આપ્યો છે કે શું પલ્લાઓમાંથી કોઈ એક પલ્લાનું વજન એક કિલોગ્રામ બરાબર છે નિશાની કરો તો અહીં જે ચોથું ત્રાજુ છે એમાં પહેલું જે પલ્લું છે એમાં એક કિગ્રા બરાબર વજન છે જો અહીં ચોથું જે ત્રાજવું છે એનું પહેલું પલ્લું છે એમાં સાતસો ગ્રામ વત્તા બસો પિસ્તાલીસ ગ્રામ વત્તા પંચાવન ગ્રામ એટલે ટોટલ એક હજાર ગ્રામ એક હજાર ગ્રામ બરાબર થાય એક કિલોગ્રામ એટલે એટલું વજન છે જો અહીં મેં તમને બોક્સ કરીને દર્શાવ્યું છે એ ત્રાજવાના પહેલાં પલ્લામાં છે એ એક કિલોગ્રામ વજન છે એટલે કે એક હજાર ગ્રામ એટલે કે એક કિલોગ્રામ વજન છે ત્યારબાદ બીજો સવાલ છે કે કેટલા ગ્રામ બરાબર એક કિલોગ્રામ થાય એટલે કિલોગ્રામને ટૂંકમાં લખાય કિગ્રા એટલે કે એક કિગ્રા થાય તો કે એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ થાય એટલે કે એક હજાર ગ્રામ બરાબર એક કિગ્રા એમ કહી શકાય તો તમારે યાદ રાખવાનું છે કે એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ અને કિલોગ્રામને ટૂંકમાં લખાય કિગ્રા આ બંને તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ અહીં મહાવરાનો બીજો પ્રશ્ન છે કે એવી પાંચ વસ્તુના નામ આપો કે જેને આપણે મોટા ભાગે ખરીદતા હોઈએ જો ગ્રામમાં ખરીદતા હોય તો એવી પાંચ વસ્તુના નામ લખવાના છે અને જે વસ્તુને આપણે મોટાભાગે કિલોગ્રામમાં ખરીદતા હોય તો એવી પાંચ વસ્તુના નામ આપણે અહીં લખવાના છે તો ગ્રામ છે એ નાનો એકમ છે જ્યારે કિલોગ્રામ છે મોટો એકમ છે એ તમારે યાદ રાખવાનું છે તો સૌ પ્રથમ અહીં ગ્રામમાં આપણે ઉદાહરણ લખીએ તો કે કાજુ બદામ દ્રાક્ષ કોફીનું પેકેટ એવી બધી વસ્તુ આપણે ગ્રામમાં ખરીદતા હોઈએ જ્યારે કિલોગ્રામમાં તો કે જે વસ્તુની જરૂરિયાત વધારે હોય એવી વસ્તુને આપણે કિલોગ્રામમાં ખરીદતા હોઈએ જેમ કે બટેટા ઘઉં ચોખા ખાંડ વગેરે જેવી વસ્તુને આપણે કિલોગ્રામમાં ખરીદતા હોઈએ છીએ જે રીતે આપણે આગળ જોયું એ રીતે કે એક હજાર ગ્રામ ભેગા થાય ત્યારે એક કિલોગ્રામ બને છે એટલે કે અહીં ગ્રામ છે એ નાનો એકમ છે અને કિલોગ્રામ છે મોટો એકમ છે એટલે જ્યારે ઓછી વસ્તુ જોતી હોય તો એ ગ્રામમાં આપણે ખરીદીએ છીએ જ્યારે વસ્તુને આપણે વધારે જોતી હોય આપણે ત્યારે એને આપણે કિલોગ્રામમાં છીએ ખરીદીએ છીએ તો તમે જ્યારે બજારમાં કે કોઈ દુકાને વસ્તુ ખરીદવા જાઓ ત્યારે તમે કઈ મોટા ભાગની વસ્તુઓ ગ્રામમાં ખરીદો છો અને કઈ મોટા ભાગની વસ્તુ તમે કિલોગ્રામમાં ખરીદતા હો છો એની યાદી તમારે આ રીતે બનાવવાની છે અને એની નોંધ તમારે તમારી નોટબુકમાં કરવાની રહેશે ત્યારબાદ અહીં સવાલ છે કે શું ભારે છે એક કિગ્રા રૂ કે એક કિગ્રા લોખંડ તો આપણે એમ કહી શકીએ કે એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ લોખંડ આ બંનેનું વજન કેવું હોય છે સરખું હોય છે એટલે કે વજનમાં બંને સરખા હોય છે પરંતુ આપણને અહીં રૂ છે એ હલકું લાગે છે જ્યારે લોખંડ છે કેવું લાગે છે ભારે લાગે છે પરંતુ વજનમાં બંને સરખું જ કહેવાય કારણ કે બંને એક એક કિગ્રા છે હવે ત્યારબાદ એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ તરબોચ હોય તો એનું વજન કેવું થાય તો કે એ બંનેનું વજન પણ સમાન જ થાય એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ તરબોચ આ બંનેનું વજન પણ સરખું જ કહેવાય ત્યારબાદ મહાવરાનો પ્રશ્ન છે કે દિનેશ છે એક દુકાનમાં ખરીદી કરવા ગયો અને એણે થોડીક વસ્તુ ખરીદી હવે એના નાના ભાઈએ એના બિલનો એક છેડો ફાડી નાખ્યો જ્યાં શું લખેલું હતું તો કે વજન લખેલું હતું જે વસ્તુ લીધી એનું વજન લખેલું હતું તો આપણે અનુમાન કરી અને તેણે ખરીદેલી જે વસ્તુઓ છે એના વજનની સામે ગ્રામ અથવા કિલોગ્રામ લખવાનું છે તો પેલી વસ્તુ છે ચોખા એનું વજન છે પાંચ તો કે પાંચ કિલોગ્રામ કારણ કે ચોખા છે વધારે પ્રમાણમાં જોઈએ એટલે એ ગ્રામમાં ન ખરીદતા કે સેમાં ખરીદશે તો કે કિલોગ્રામમાં એટલે લખશું પાંચ કિલોગ્રામ કિલોગ્રામને ટૂંકમાં લખશું કી ગ્રામ ત્યારબાદ ખાંડ તો કે ખાંડ છે એક તો કે એક કિલોગ્રામ જેટલી ખાંડે ખરીદશે ત્યારબાદ રાયના દાણા તો કે રાયના દાણા છે ઓછા જોઈએ એટલે એ દસ ગ્રામ ખરીદશે ત્યારબાદ ઘઉં તો કે ઘઉંમાં અહીં લખ્યું છે ત્રણ તો કે ત્રણ કિલોગ્રામ ખરીદ એટલે કે ઘઉં છે એ ત્રણ કિલોગ્રામ ખરીદશે ત્યારબાદ દાળ તો કે દાળ છે એ પાંચસો તો કે પાંચસો કિલો ન હોય પણ પાંચસો ગ્રામ ખરીદશે એટલે કે દાળ પાંચસો ગ્રામ ખરીદશે ચા છે તો બસો પચાસ ગ્રામ ખરીદશે અને છેલ્લે આપી છે ચોકલેટ તો કે ચોકલેટ પચીસ ગ્રામ ખરીદશે અહીં તમારે વિચારીને લખવું પડશે જે વસ્તુ ઓછા પ્રમાણમાં જોતી હોય એમાં ગ્રામ આવશે અને જે વસ્તુ વધારે પ્રમાણમાં જોતી હોય એની પાસે કિલોગ્રામ લખવાનું રહેશે જેમ કે ચોખા છે ખાંડ છે ઘઉં છે એ બધાની વપરાશ વધારે હોય એટલે વધારે પ્રમાણમાં જોઈએ તો અહીં આપણે કિલોગ્રામ લખીશું જ્યારે રાય છે ચા છે ચોકલેટ છે બધું ઓછા પ્રમાણમાં જોઈએ તો એની સામે આપણે ગ્રામમાં લખીશું હવે અહીં રીતુ છે એ તેના રમકડાનું વજન કરે છે તે જાણવા માગે છે કે તેનું ટ્રેક્ટર તેની ગાડી કરતાં ભારે છે હવે એનું રમકડાનું ટ્રેક્ટર અને ગાડી આ બંનેનું વજન કરવાનું છે અને ચેક કરવાનું છે કે એનું ટ્રેક્ટર છે એની ગાડી કરતાં ભારે છે તમે તેને જલ્દીથી શોધવામાં કેવી રીતે મદદ કરશો તો કે રીતુ છે એક ત્રાજવું લે અને એ ત્રાજવામાં એકમાં ગાડી અને એકમાં ટ્રેક્ટર મૂકે જો ટ્રેક્ટરવાળું જે પલ્લું છે નીચું આવે તો એનું વજન છે ગાડી કરતાં વધારે છે જો અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ટ્રેક્ટર છે એનું પલ્લું નીચું જાય છે એટલે કે એનું વજન ગાડી કરતાં વધારે છે ત્યારબાદનો સવાલ અહીં એમ કર્યો છે કે જો હું બે ગાડી મૂકું એટલે કે રીતુ એમ કહે છે કે જો હું બે ગાડી એક પલ્લામાં મૂકું તો પણ શું હજી ટ્રેક્ટર ભારે હશે તો કે ના બે ગાડી મૂકીએ એક પલ્લામાં બે ગાડી મૂકીએ અને એક પલ્લામાં ખાલી એક ટ્રેક્ટર મૂકીએ તો ગાડી બે ગાડીવાળું જે પલ્લું છે એ નીચે જશે અને ટ્રેક્ટરનું વજન છે એ બે ગાડી સામે ઓછું થશે એટલે આપણે એમ કહી શકીએ કે બે ગાડી મૂકીએ તો તેનું કુલ વજન ટ્રેક્ટરના વજન છે એના કરતાં વધારે હશે ત્યારબાદનો સવાલ છે કે અનુમાન લગાવો કે વાસ્તવિક ગાડી બસ કે ટ્રેક્ટરમાંથી સૌથી ભારે શું હોય તો તમે ગાડી પણ જોઈ હશે બસ પણ જોયું હશે અને ટ્રેક્ટર પણ જોયું હશે તો એમાં સૌથી ભારે છે એ બસ હોય છે અને ત્યારબાદ છેલ્લો સવાલ છે કે તમે સૌથી ભારે વસ્તુ કઈ જોઈ છે તો આ સવાલના જવાબમાં તમે સૌથી ભારે વસ્તુ જે જોયું એ લખવાની છે જેમાં તમે વિમાન પણ લખી શકો છો કે સૌથી ભારે વસ્તુમાં છે વિમાન હોય છે બસ હોય છે એ તમે જે જોયું હોય એ તમારે અહીં લખવાનું છે હવે ત્યારબાદ અહીં આપણને એક વાર્તા આપી છે ચાલો આપણે વાંચી અને સમજવાનો પ્રયત્ન કરીએ એકવાર રાજાને પેટમાં દુખાવો થયો અને મહેલના કોઈ પણ ડૉક્ટર તેનો દુખાવો મટાડી ન શક્યા અને એ દુખાવો છે રાજા સહન કરી શકતા ન હતા પછી રાજાએ કહ્યું કે જે કોઈ પણ મારો દુખાવો મટાડી શકશે તેને હાથીના વજન જેટલું સોનું મળશે આ સાંભળી દેશના બધા જ ઠેકાણેથી ડૉક્ટર આવ્યા પરંતુ માત્ર ડૉક્ટર વેદિકા એટલે કે એક ડૉક્ટર હતા વેદિકા તેમને સાજા કરી શક્યા એટલે કે ડૉક્ટર વેદિકાએ છે એ રાજાનું આ દર્દ છે મટાડ્યું રાજાના પેટનું દર્દ દૂર થયું અને એણે ડૉક્ટર વેદિકાનો આભાર માન્યો એટલે ડોક્ટર વેદિકાએ કહ્યું કે મને મારું નામ આપો પણ રાજા જે લોભી હતો એણે સોનું આપવું ગમતું ન હતું એટલે એણે હું કહ્યું એણે ડૉક્ટર વેદિકાને કહ્યું કે પહેલાં તમે હાથીનું વજન શોધી લાવો પછી હું તમને એટલું સોનું આપીશ હવે વૈદિકા છે આ વાતથી ખૂબ પરેશાન થઈ ગઈ કે હાથીનું વજન કેમ કરવું અને એ ઘરે પહોંચી અને ખૂબ દુઃખી હતી એટલે એણે પોતાની દીકરીને આ બધી વાત કરી ડોક્ટર વેદિકા છે એમ કહે છે કે હાથીનું વજન કેવી રીતે કરવું આવડું મોટું ત્રાજુ ક્યાંથી લાવો તો એની જે દીકરી છે એમ કહે છે કે ચિંતા ન કર એક મારી પાસે યુક્તિ છે રાજાને એમ કહે કે હાથી અને એક મોટી હોડીની વ્યવસ્થા કરે હવે બીજા દિવસે સવારે ડૉક્ટર વેદિકાએ રાજાને નદી પાસે આવવાનું આમંત્રણ આપ્યું અને હાથી અને મોટી હોડી લઈને રાજાને આવવાનું કહ્યું અને બીજા દિવસે રાજા એક હાથી અને મોટી હોડી લઈને નદી પાસે આવ્યા પછી રાજા એમ કહે છે કે મને એમ લાગે છે કે તે મૂર્ખ છે કે તે હાથીનું વજન હોળી વડે કેવી રીતે કરશે એવું જે રાજા છે એને લાગતું હતું કે ડૉક્ટર વેદિકા છે એ હોળી વડે હાથીનું વજન કેવી રીતે કરશે એ મૂર્ખ છે હવે વેદિકાની જે દીકરી છે એ નદીની અંદર ગઈ અને હોડી છે એ પાણીમાં જેટલી ડૂબે ત્યાં નિશાની કરી લીધી પછી એણે એમ કહ્યું કે હવે હાથીને હોડીમાં લાવો એટલે કે હોડીની અંદર હાથીને બેસાડીને લાવો હવે હોડીની અંદર હાથીને બેસાડીને લાવ્યા એટલે હોડી વધારે પાણીમાં ઊંડે સુધી ગઈ કારણ કે હાથીનું વજન એની અંદર આવ્યું એટલે તેણે પાણીની આ સપાટીની હોડી પર નિશાની કરી લીધી તો અહીં પરોક્ષ રીતે વેદિકાની દીકરીએ હાથીનું વજન કર્યું કેવી રીતે કર્યું તો કે વેદિકાની દીકરીએ પહેલાં ખાલી હોડી હતી ત્યારે હોડીની જે સપાટી છે પાણીને અડકતી હતી ત્યાં છે એણે નિશાની કરી અને ત્યારબાદ હાથીને છે હોડીમાં બેસાડી અને ત્યારબાદ જ્યારે આ જે હોડી ડૂબી ત્યારે જે પાણીની સપાટી અડકતી હતી ત્યાં નિશાની કરી આ બંને સપાટી વચ્ચેનો જે તફાવત એ હાથીનું વજન દર્શાવે છે વેદિકાની જે છોકરી છે એણે રાજાને બોલાવી અને આ જે ખાલી હોડી છે એમાં જ્યાં સુધી હોડીની નિશાનીવાળી સપાટી પાણીની સપાટીને અટકે નહીં ત્યાં સુધી એમાં સોનું ભરાવાનું જણાવ્યું આ રીતે વેદિકાની દીકરી છે એણે રાજા પાસેથી હાથીના વજન જેટલું સોનું મેળવ્યું તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ આપણે અહીં સુધી રાખીએ આજે આપણે ગ્રામ અને કિલોગ્રામની માહિતી મેળવી અને ત્રાજવું કોને કહેવાય અને ત્રાજવાની મદદથી આપણે હલકું અને ભારે કઈ રીતે નક્કી કરી શકીએ કોઈપણ વસ્તુ હલકી છે કે ભારે એ કઈ રીતે નક્કી કરી શકીએ તેની માહિતી પણ મેળવી હવે પછીના વિડીયોમાં આપણે આગળ આ પ્રકરણમાં વજન વિશે વિસ્તૃતથી માહિતી મેળવીશું